બનાવીશું ફરાળમાં ખવાતી એવી વાનગી સાબુદાણાના વડા, અને બફળા પણ કહેવાય છે. અત્યારે તો વ્રતના મહિના ચાલુ જ છે. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. છે હવે આપણે 1.5 કપ લેશું સાબુદાણા, 1 કપ અને 1 હાફ કપ જેટલા સાબુદાણા લેશું, અને એને 2-3 પાણીએથી ધોઈ નાખશું એટલે એકદમ સરસ મજાના ચોખ્ખા થઈ જાય. હવે તે ધોઈ લેવાના છે. હવે એને પલાળી દેશું અને 1 કપ પાણી લેશું આપણે પહેલાં, અને સાબુદાણા ડૂબે તેટલું જ પાણી લેવાનું છે. આશરે આપણે 1/4 કપ જેટલું પાણી વપરાણું છે. વધારે પાણી નહીં લેવાનું, નહીતર સાબુદાણા વધારે પલળી જશે. 5-6 કલાક એને પલાળી દેવાના. અને 1 કપ લેશું આપણે સિંગદાણા, જે મેં શેકીને ફોતરા કાઢીને રાખ્યા છે, એને પણ આપણે પીસી લેશું અને સરસ મજાનો એનો ભૂકો કરી લેશું. તમે જોઈ શકો છો દરદરો ભૂકો થઈ ગયો છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું, અને હવે આપણે ગ્રીન ચટણી બનાવી લેશું. તીખી 2 આઈસ ક્યુબ નાખશું, અને ધાણા મરચાંની જ કરશું, અને એને પણ પીસી લેશું આપણે. એમાં ફરાળી મીઠું એડ કરશું. 2 આઈસ ક્યુબ નાખવાથી એનો કલર જળવાઈ રહે છે, એવો નવો સરસ ગ્રીન. તમે જોઈ શકો છો કે આપણી ચટણી પણ તૈયાર છે. હવે સાબુદાણાને જોઈ લઈએ. સરસ મજાના એકદમ છૂટા સરસ થયા છે, અને પલળી પણ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગયા છે. હવે તે જોઈ લેવાના, અને એકદમ છૂટા પણ એકદમ સરસ થઈ ગયા છે. હવે અમે 1 કિલો બટેકા લીધા છે, જેને બાફી લીધા છે. હવે મેસરની મદદથી આપણે એને મેશ કરી લેશું. આવી રીતે સરસ મજાના મેશ કરી લેવાના. હવે એમાં બધો મસાલો એડ કરશું આપણે. એમાં જે ભૂકો કર્યો હતો સિંગદાણાનો, શેકેલા સિંગદાણાનો ભૂકો પણ એડ કરી દેશું. 2 મોટી ચમચી આદુ મરચાં ક્રશ કરેલા એડ કરશું, અને 2 ચમચી ખાંડ એડ કરશું, 1 ચમચી મરી પાવડર એડ કરશું. આમાં હું લાલ મરચું નથી વાપરતી, અને 1 વાટકી ધાણા એડ કરશું. હવે એમાં 1 લીંબુનો રસ એડ કરી દેશું. ખટાશ ગળાશ વ્યવસ્થિત રાખવાના, અને સ્વાદ પ્રમાણે ફરાળી નમક એડ કરશું. હવે બધું આપણે મિક્સ કરી લેશું. હાથેથી પણ મિક્સ કરી લઈ સરસ મજાનું. હવે એમાં એડ કરશું આપણે પલાળેલા સાબુદાણા. સાબુદાણા થોડા વધારે એડ કરવાના, જેથી કરીને સાબુદાણા દેખાય સરસ મજાના, અને વડામાં સરસ મજાના સ્વાદ પણ સરસ આવે છે. હાથેથી મિક્સ કરી લેશું આપણે એને. હવે આપણું સાબુદાણાના વડાનું મિક્સર તૈયાર છે. હવે એના મોટા મોટા ગોળા વાળી લેશું. બટેકાવડાના ગોળા વાળી એવડા સરસ મોટા ગોળા વાળવાના છે. બધાના ગોળા વાળી લેશું આવી રીતના. આપણા સાબુદાણાના વડાના ગોળા તૈયાર છે. હવે આપણે આરાલોટની મદદથી એને કોટ કરશું. તમે આરાલોટ કયો, અને આરાલોટ પણ કહેવાય છે, અને તપકીનો લોટ પણ કહેવાય છે. સ્લરીમાં નથી કરવાના, આવી રીતે એકદમ આછા આછા જ એવી રીતના કોટ કરવાના છે, અને પાછા હલકે હાથે પાછા વાળી લેવાના. એટલે આવી રીતે કોટ કરવાથી એની ઉપરની સરસ મજાનું પડ એકદમ ક્રિસ્પી બને છે. આવી રીતે હલકા હાથે મજાના કોટ કરી લેવાના. તેલ મેં ગરમ મૂકી દીધું છે, તેલ આપણું આવી ગયું છે, અને હવે આપણે વડા તળી લેશું. મીડિયમ ફ્લેમ પર તળવાના, જેથી કરીને અંદર પણ ચડી જાય અને ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને. આવી રીતે હલકે હાથે થોડો એને ફેરવી લેવાના, એટલે નીચે ચોટી ન જાય. તમે જોઈ શકો છો, અને એકદમ બદામી કલર જેવા થવા જોઈએ. તો આપણા જો સાબુદાણાના વડા તૈયાર છે. ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે. હવે આપણે એને ચાટના ફોર્મમાં સર્વ કરશું. સાબુદાણાના વડા લીધા છે, શું ટેસ્ટ આવે છે એનો. ઉપરથી દહીં એ ઉપર એડ કરશું. મોરું દહીં લીધું છે એકદમ સરસ.
આમ થાય સાબુદાણાના વાળા દહીંમાં ચટણીમાં તો ભાવે જ છે. ઉપરથી એડ કરશું ગ્રીન ચટણી, આદુ જે ધાણા મરચાંની બનાવી એ ઉપરથી એડ કરશું આપણે ખજૂર આંબલીની ચટણી. ખજૂર આંબલીની ચટણી પણ ચાટમાં બહુ સરસ લાગે છે, આમાં પણ બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો દેખાવથી જેમ થાય છે. ઉપરથી એડ કરશું મરચું પાવડર, થોડું સ્પ્રિંકલ કરીશું, મરી પાવડર ઉપરથી થોડું સ્પ્રિંકલ કરીશું, નમક એડ કરશું થોડું, અને ઉપરથી એડ કરશું આપણે લીલી દ્રાક્ષ. થોડા ધાણા એડ કરશું અને એવા એડ કરશું દાડમના દાણા. તો આપણી થઈ ગઈ હવે સાબુદાણાની વડાની ચાટ. બહુ સરસ લાગે છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે એવી મજાના સરસ સાબુદાણા થયા છે. અને દેખાવ તો બહુ જ સરસ થયો છે. તો ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગી, અને ચાટના ફોર્મમાં જ તમે બનાવીને ખાજો. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ.